નમસ્કાર દર્શક મિત્રો, એક્થરેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. ગુજરાત ભાજપમાં રહેલા ગદ્દારોનું હવે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. કારણ કે આ વખતની લોકસભાની ચૂંટણીમાં ભાજપમાં જ બેસીને કેટલાક ગદ્દારોએ ગુજરાતમાં ભાજપનું જે ક્લીન સ્વીપનું સપનું છે તેને રોડી તો નાખ્યું છે, પરંતુ હવે આવા ગદ્દારોનો વારો લેવાશે. કારણ કે હવે બીજેપીના ગદ્દારોની ગંધ દિલ્હી દરબાર સુધી પહોંચી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. આ પ્રકારના ગદ્દારોની તટસ્થ તપાસ કરીને ધીરે ધીરે તેમની બાદબાકી કરવામાં આવશે, જેને લઈને ગાંધીનગરમાં સોમવારે એટલે કે આવતી કાલે સીએમના નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠક મળવાની છે. અને ચૂંટણીના પરિણામને જોતા બીજેપીની આ સોમવારની જે બેઠક છે તેના પર સૌ કોઈની નજર ટકેલી છે. કારણ કે આ બેઠકોમાં જે ગદ્દારો છે તેમના પર મંથન કરવામાં આવે તેવી શક્યતા છે. અને આની સાથે જ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મુદ્દે યોગ્ય ચર્ચા કરવામાં આવશે. તો આ સિવાય વાવ વિધાનસભામાં જીત મેળવનાર આગામી રણનીતિ ઘડવામાં આવશે. તો આ સાથે જ આ વખતની ચૂંટણીમાં રૂપાલા સામે ક્ષત્રિય આંદોલન થયા હતા, જોકે લોકસભા ચૂંટણી પર તેમની કોઈ ખાસ અસર નહીં થઈ, પરંતુ તે કદાચ સ્થાનિક સ્વરાજ્યમાં તેનું નુકસાન થઈ શકે છે. અને ક્ષત્રિય આંદોલનનો ડર અને આની સાથે ગદ્દારીની આશંકાના કારણે આ બેઠક ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે. હવે આપણે જાણીએ કે આ બેઠકમાં કોણ કોણ હાજર રહેવાના છે. તો તમે જણાવી દઈએ કે ખબરો અનુસાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સીઆર પાટીલ, સિનિયર નેતાઓ, ચૂંટણી લડેલા તમામ ઉમેદવારો સહિત નવા ચૂંટાયેલા તમામ સાંસદો અને મંત્રીઓ પણ હાજર રહેવાના છે. તમે જણાવી દઈએ કે આ વખતે ભાજપ પ્રચાર આમ તો જોરો શોરોથી થયા હતા, પરંતુ છતાં પણ ક્યાંક ને ક્યાંક કેટલાક નેતાઓ નિષ્ક્રિય રહ્યા હોવાનું પણ લાગી આવ્યું હતું. અને આવા તમામ નેતાઓનો હવે રિપોર્ટ તૈયાર થશે. આવા ભાજપના ગદ્દારોની ગંધ દિલ્હીના દરબાર સુધી પહોંચી ગઈ છે અને પક્ષ વિરોધી કામ કરતા નેતાઓની હવે ક્લાસ લેવાશે તેવું માનવામાં આવી રહ્યું છે. અને હવે આ પ્રકારના ગદ્દારોની તટસ્થ તપાસ કરીને ધીરે ધીરે તેમની બાદબાકી કરવામાં આવે તેવી પણ શક્યતા રહેલી છે. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.